પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં યોગ્ય વિકલ્પના અભાવે અને વિપક્ષ તરીકે કોંગ્રેસના નબળા દેખાવને પગલે ફરી એકવાર ભાજપે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે ત્યારે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈને ભાજપમાં ભારે વાદવિવાદ જોવા મળ્યો હતો જો કે પાલિકાની ચૂંટણીના પરિણામો જોતાં પ્રજાએ વાદવિવાદને બદલે વિકાસ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી જેને પગલે ભાજપને ભવ્ય વિજય હાંસલ થયો હતો ભાજપને મળેલા પ્રચંડ પ્રતિસાદ બદલ યુવા ભાજપ અગ્રણીએ વિકાસની રાજનીતિને જવાબદાર ગણાવી હતી તેઓએ પ્રજાને મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની ખાતરી આપી હતી આજે પાલનપુર નગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ હતું કુલ 44 બેઠકોની ચૂંટણી હતી એમાંથી ભારતીય જનતા પાર્ટીનો 32 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો છે સૌ કાર્યકર્તાઓની મહેનત નેતૃત્વનું કુશળ સંગઠન અને એના સૌના સહિયારા મહેનત અને પ્રજાના સહયોગથી આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ઉલ્લેખનીય એ છે કે કુલ 44 બેઠકોની નગરપાલિકાની અંદર જે રચના થઈ એમાં પ્રથમ વખત આટલી બેઠકો કોઈપણ પક્ષને મળી હોય એ પ્રકારનો એક ઇતિહાસ પણ રચાયો છે અને અમે ચોક્કસપણે જે પ્રજાએ અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એના ઉપર જરા પણ ઉણા નહીં ઉતરીએ અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો એકદમ અમે પ્રયત્ન કરીશું પાલનપુર નગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસની સરેઆમ નિષ્ફળતાનો પરચો પ્રજાએ આપી દીધો છે પ્રજાની વેદનાને વિપક્ષ તરીકે વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે ત્યારે યોગ્ય વિકલ્પ ન મળતા પ્રજાએ ફરી એકવાર ભાજપ પર પસંદગીનો કળશ ઠોળ્યો છે જોકે કોંગ્રેસ પ્રમુખે પ્રજાનો જનાદેશ સ્વીકારતા કોંગ્રેસની હાર બદલ મજબૂત સંગઠનનો અભાવ હોવાની કબૂલાત કરી હતી મતગણતરી થઈ છે અને જનતાએ જે ચુકાદો આપ્યો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 12 બેઠકો આવી છે અને ભાજપની વધારે બેઠકો આવી છે જ્યારે જનતાએ ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ અને ભાવિમાં અમારા જે ઉમેદવારો ચૂંટાણા છે એ શહેરની ચિંતા કરશે અને લોકકલ્યાણના કામ કરશે અને ફરીથી લોકોનો વિશ્વાસ કોંગ્રેસમાં પેદા કરશે એવા પ્રયત્ન કરીશું જ્યાં જ્યાં અમને સત્યો દેખાણી છે એ સત્યો માટે પણ અમે પ્રયત્નો કરીશું અને આવનાર ભવિષ્યમાં કોંગ્રેસ મજબૂત બનીને બહાર આવે એ માટેના અમે બધા પ્રયત્ન કોંગ્રેસ હારી જવાનું કારણ તો ઘણા બધા ફેક્ટરો કામ કર્યા છે એક તો કોંગ્રેસના સંગઠનના અંદર જે જોમ જોવું જોઈએ એવું જોમ રહ્યું નહીં એના કારણે હારનું એક કારણ પણ છે કોંગ્રેસ પાર્ટીએ સારા માણસોને ટિકિટો આપી બી હતી છતાં પણ જનતાએ એ વાત સ્વીકારી નથી